રાજકોટના ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડને લઈને રાજ્ય સરકારની કેબિનેટ બેઠકમાં ચર્ચા થઈ હતી અને આ ઘટનામાં 20 જૂને સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ સરકારને અહેવાલ સુપરત કરશે. ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં 27 લોકોના મોત થઈ ગયા છે અને સીટે 31 મેના દિવસે પ્રાથમિક અહેવાલ સોંપ્યો હતો. આજે યોજાયેલી કેબિનેટ બેઠકમાં આ સંદર્ભે ચર્ચા થઈ હતી, જે અંગે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રીએ કહ્યું કે અગ્નિકાંડમાં ચૂંટાયેલા પ્રતિનિધિ ની સંડોવણી હશે તો પગલાં ભરાશે. 25 તારીખે સાંજે આ બનાવ બન્યો છે ત્યારે મધરાતે જ સીટની રચના અને સીટે કરવાની કામગીરીની તમામ બાબતનો સમાવેશ કર્યો છે. અગ્નિકાંડની ઘટનામાં 2 PI, નગરપાલિકાના 2 આસિસ્ટન્ટ એન્જિનિયર, ટાઉન પ્લાનિંગ ઓફિસર તેમજ 6 લોકો સસ્પેન્ડ કર્યા હતા. કરવાની હશે, પોલીસ પ્રોસિક્યુશન પણ કરવાનું હશે, તો એ કરવા માટે સરકાર બિલકુલ કટિબદ્ધ છે અને સખ્તમાં સખ્ત પગલાં લેવા માટે સરકારને ક્યાંય કોઈ પણ પ્રકારની હિચકિચાટ નથી. અથવા તો કોઈ મોટાને બચાવો અને નાનાનો ભોગ લેવો એ પ્રમાણેની કોઈ પણ મનઃસ્થિતિ સરકારની નથી. આ બાબતની અંદર સરકારે ખૂબ ગંભીરતાપૂર્વક આ કરુણ અને ન બનવા જેવો જે બનાવ બન્યો છે એને સુઓ મોટે જાતે કરીને પણ ભવિષ્યની અંદર જ્યાં ફૂટફોલ વધારે છે, જ્યાં આગળ વસ્તી કે જેવા કે મોલ્સ છે, હોસ્પિટલ્સ છે કે થિયેટર્સ છે, સ્કૂલ્સ છે, આ તમામે તમામ બાબતની અંદર ફરીથી પુનઃ એક વખત આ તમામ જે હયાત વિદ્યમાન જે પણ કોઈ કાયદાઓ છે એ કાયદાઓમાં પણ જરૂર પડે ત્યાં સુધારો વધારો કરી અને એમાં કાર્યવાહી કરવાની દિશામાં સરકાર આગળ વધી.